હેલો વિદ્યાર્થી મિત્રો, અવકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ એકમ 3 ભણી રહ્યા છીએ, વાક્ય વિષયક સજ્જતા. આગળના વાક્યમાં આપણે વાક્ય રચના વિશે ભણ્યા હતા, આગળના વિડીયોમાં આપણે વાક્ય રચના વિશે ભણ્યા હતા, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય, બરાબર. ત્યાર પછી વાક્યના વિવિધ પ્રકારો, ત્યાર પછીનો આપણો ટોપિક છે વાક્યના વિવિધ પ્રકારો. પહેલું વાક્ય છે વિધાન વાક્ય. પહેલું વાક્ય શું છે? પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. વિધાન એટલે કે જે પણ આપણે બોલીએ છીએ, હકારાત્મક જે પણ વસ્તુ આપણે બોલીએ છીએ એને વિધાન વાક્ય કહેવાય. જો કોઈ ઘટના, હકીકત કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય. શું કહે છે? કોઈ ઘટના, હકીકત કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય. જેમ કે આજે મંગળવાર છે તો એ હકીકત છે, આજે શનિવાર છે તો એ હકીકત છે, બરાબર. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા, એ શું છે? હકીકત છે. તો એની આપણે સીધી સીધી વાત કરી નાખીએ છીએ, એને કંઈ ગોળ ગોળ ફેરવવાની જરૂર પડતી નથી કે કોઈ વિરામ ચિહ્નો સાથે રજૂ કરવાની જરૂર પડતી નથી, તો એને વિધાન વાક્ય કહેવાય. ચલો, ત્યાર પછી છે નિષેધ વાક્ય. ત્યાર પછીનો બીજો પ્રકાર શું છે? નિષેધ વાક્ય. જે વાક્યમાં ન કરવાનો, ના થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્યને નિષેધ વાક્ય કહે છે. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્યને નિષેધ વાક્ય કહે છે. જેમ કે આખર તારીખે સ્કૂલ વહેલી છૂટશે નહીં, આખર તારીખે સ્કૂલ વહેલી છૂટશે નહીં. આખર તારીખ એટલે કે મહિનાની છેલ્લી તારીખ. અહીંયા નકારાત્મક વાક્ય થયું. આ અહીંયા શું થયું? આ નકારાત્મક વાક્ય થયું. તીર્થે વચન આપ્યું છે કે હવે તે વાતો નહીં કરે. તીર્થે વચન આપ્યું છે કે હવે તે વાતો નહીં કરે. આ નહીં શબ્દ શું બતાવે છે? નકારાત્મકતા બતાવે છે, માટે એને નિષેધવાચક વાક્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના છે જે તમારે પરીક્ષાની અંદર વિધેય વાક્યનું નિષેધ વાક્યમાં, નિષેધ વાક્યનું વિધેય વાક્યમાં, ઉદ્ગાર વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં, પ્રશ્નાર્થનું ઉદ્ગારમાં, એવી રીતે ફેરવવાનું કામ તમારે કરવાનું રહેશે. નિષેધનું વિધેય, વિધેયનું હકાર, વિધેયનું નકાર એટલે કે નિષેધ, એવી રીતે તમારી વાક્ય રચના ફેરવવાની રહેશે, બરાબર. ચલો, ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે પ્રશ્નવાચક વાક્ય. પ્રશ્નવાચક વાક્ય. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને પ્રશ્નવાચક વાક્ય કહે છે. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને પ્રશ્નવાચક વાક્ય કહે છે. દાંતણ અમે કેમ કરીએ ગોરી? અહીંયા પ્રશ્ન પૂછાયો, દાંતણ અમે કેમ કરીએ ગોરી. ત્યાર પછી શું નગરમાં આગ લાગી? આપણે જ્યારે વાક્યની રજૂઆત કરીએ છીએ ત્યારે એ રજૂઆતની અંદર તમારા બોલવાની જે કળા છે એ કળામાં તમે પ્રશ્નાર્થ વાક્ય બોલો છો કે વિધાન વાક્ય બોલો છો કે નિષેધ વાક્ય બોલો છો, એ બોલવાની કળામાં તરત જ ખબર પડી જાય છે કે શું નગરમાં આગ લાગી. તો કોઈ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપણે બોલતા નથી, પણ જે રીતે આપણે વાક્યની રજૂઆત કરીએ છીએ એના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. ચલો, ત્યાર પછીનો ચોથો પ્રકાર છે ઉદ્ગારવાચક વાક્ય. જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને ઉદ્ગારવાચક વાક્ય કહે છે. જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને ઉદ્ગારવાચક વાક્ય કહે
છે જેમ કે હે શું કહ્યું આ શું છે ઉદ્ગાર છે એટલે કે તમે આશ્ચર્ય સાથે વિસ્મય એટલે આશ્ચર્ય આશ્ચર્ય સાથે તમે તમારી વાતને રજૂ કરવાનો પ્રયત્ન કરો છો અથવા તો તમે કોઈ વ્યક્તિની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાઓ છો તો એ શું છે આશ્ચર્ય ઉદ્ગારવાચક વાક્ય છે ચલો આપણે એનું ઉદાહરણ જોઈએ તો શું કહે છે આ લોકોને કેવું સારું સહિયારું જીવન છે આ લોકોનું કેવું સારું સહિયારું જીવન છે આ ઈશ્વર પ્રણય સુખની હાય આશા જ કેવી આ ઈશ્વર પ્રણય સુખની હાય આશા જ કેવી અહીંયા તમે જો ઉદ્ગાર ચિહ્ન બતાવેલા છે પણ વાક્યની અંદર આપણે ચિહ્નોની રજૂઆત કરતા નથી પણ વાક્યને જે રીતે રજૂ કરીએ છીએ એના આધારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ શું છે ઉદ્ગારવાચક વાક્ય રચના છે ચલો ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે આજ્ઞાવાચક વાક્ય પાંચમો પ્રકાર છે આજ્ઞાવાચક વાક્ય તો જે વાક્યમાં આજ્ઞા અનુમતિ કે સંમતિના ભાવ રહેલા હોય તે વાક્યને આજ્ઞાવાચક વાક્ય કહે છે જે વાક્યમાં આજ્ઞા અનુમતિ કે સંમતિના ભાવ રહેલા હોય તે વાક્યને આજ્ઞાવાચક વાક્ય કહે છે પ્યાલો મૂકી દે આજ્ઞા દે પ્યાલો મૂકી દે એ શું થયું આજ્ઞા થઈ મારા દેખતા મારો બીજી થપાટ આ અનુમતિ થઈ મારા દેખતા મારો બીજી થાપટ તો શું કહે છે આ શું થઈ અનુમતિ બરાબર ચલો ત્યાર પછીનો છઠ્ઠો પ્રકાર છે વિધેય વાક્ય જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા પ્રેરણા ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતો હોય તે વાક્યને વિધેય વાક્ય કહે છે જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા પ્રેરણા ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતો હોય તે વાક્યને વિધેય વાક્ય કહે છે શાસ્ત્રો એટલે કે શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણે રજૂઆત થતી હોય એને વિધેય વાક્ય કહે છે બાઈઓને આપણા મહેમાનો સારું ઊની ઊની રોટલી ઉતારવાની જ છે બાઈઓને આપણા મહેમાનો માટે અથવા તો મહેમાનો સારું ઊની ઊની રોટલી જ ઉતારવાની છે રસોઈ કરવાનું કામ સ્ત્રીઓનું છે હા પુરુષો રસોઈ કરે છે પણ ક્યાં કરે છે કોઈ પ્રસંગવત કરે છે અથવા તો હોટલોમાં કરે છે બાકી ઘરમાં તો મોટે ભાગે રસોઈ કોણ કરતી હોય છે સ્ત્રીઓ જ કરતી હોય છે શાસ્ત્રોમાં લખાયું છે કે રસોડાનું કામ સ્ત્રીઓને સોંપવું અથવા તો સ્ત્રીઓનું જ આ કામ છે શાસ્ત્રો પ્રમાણે કામ થઈ રહ્યું છે અમારે પ્રિન્સને સ્ટેચ્યુ કહીને થીજવી દેવો છે અમારે પ્રિન્સને સ્ટેચ્યુ કહીને થીજવી દેવો છે આ શાસ્ત્રોમાં તમે આગળ આપણે ચેપ્ટર ભણવાનું છે સ્ટેચ્યુ થવાની મજા આ એ ચેપ્ટરનું વાક્ય છે તો સ્ટેચ્યુ એટલે કે તમે કોઈ વ્યક્તિને કાયમ અમુક સમય માટે સ્થિર કરી દો તે ચલો ત્યાર પછી છે સંભાવનાત્મક વાક્ય સંભાવનાર્થક વાક્ય જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થયો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય સંભાવના એટલે કે 15 જાન્યુઆરી પછી સ્કૂલો ખુલવાની શક્યતાઓ રહેલી છે આ સંભાવના થઈ 15 જાન્યુઆરી પછી સ્કૂલો ખુલવાની શક્યતાઓ રહેલી છે તો શું થઈ સંભાવના આમાં કોઈ સ્પષ્ટતા નથી ખુલશે પણ ખરી ના પણ ખુલે પણ કોઈ અફવા પણ નથી બરાબર આ એક્ઝામ્પલ આપું છું વિદ્યાર્થી મિત્રો અને સાચું મારીને બેસતા નહીં એટલે સંભાવના કેવી હોય એ તમને કહું છું તો શું કહે છે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થયો હોય તેને સંભાવનાર્થ વાક્ય કહે છે ચલો એનું ઉદાહરણ જોઈએ તો શું કહે છે આજે પ્રથમ શ્રાદ્ધ હોવાથી કાગવાસ ખાવા આવશે આજે પ્રથમ શ્રાદ્ધ શ્રાદ્ધ ક્યારે હોય
ભાદરવા મહિનાની ભાદરવા મહિનામાં શ્રાદ્ધની શરૂઆત થાય. કાગવાસ એટલે કે કાગડો ખાવા, જે આપણે વાસ નાખીએ છીએ આપણા પૂર્વજોની પાછળ, એને ખાવા માટે આવતો કાગડો એને કાગવાસ કહેવાય. એટલે શું કહે છે, આજે પ્રથમ શ્રાદ્ધ હોવાથી કાગવાસ ખાવા આવશે. કાગડો ખાવા આવે પણ ખરો ને ના પણ આવે. કદાચ એવું પણ બને કે ગાગડાની જગ્યાએ કબૂતર કે ચકલા કે બીજા કોઈ પશુ પંખી આવીને ખાઈ જાય, એવું પણ બની શકે. બરાબર. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે, આ સંભાવના થઈ. અમૃતા પાઠનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ભણ્યા ને તમે? નર્મદા ત્યારે કેટલા વર્ષની થઈ હશે? 9-10 વર્ષની, એટલે કે ચોક્કસ કોઈ વર્ષ યાદ છે નહીં, આ સયું સંભાવના. ચલો ત્યાર પછીનો 8મો પ્રકાર છે ક્રિયતિપતિ વાક્ય અથવા તો ક્રિયતિ પ્રત્યત વાક્ય. ક્રિયતિ પ્રતિ વાક્ય અથવા તો ક્રિયાતિ પ્રત્યય વાક્ય. શું કહે છે, જો કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિ પ્રત્યય વાક્ય. શું કહે છે, કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિ પ્રત્યય વાક્ય રચના. એટલે તમે જે કાર્ય અત્યારે કરી રહ્યા છો એ કાર્ય નિષ્ફળ ગયું તો એનું કારણ અગાઉ તમે કરેલા કાર્ય પર આધાર રાખે છે. જેમ કે અમારા ટૂંક સમયની અંદર તમારું પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અમે આપવાની તૈયારી કરી રહ્યા છીએ. મોટાભાગના વિદ્યાર્થીઓએ શું કર્યું છે, નવનીતમાંથી જોઈને કોપી મારી છે. શું કર્યું છે, નવનીતમાંથી જોઈને કોપી મારી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોયા જ નથી, ફક્ત પોતાની રીતે અથવા તો ઈચ્છા પડે એમ પેપર લખી નાખ્યા છે, પણ બિલકુલ વાંચવાની તૈયારીઓ કે ભણવાની તૈયારીઓ બિલકુલ કરી છે નહીં, બિલકુલ મહેનત કરી નથી, એટલે પરિણામ થોડું નબળું આવે. તો તમારું અગાઉ કરેલું કાર્ય તમારા પરિણામ ઉપર અસર, પરીક્ષાના રિઝલ્ટ ઉપર અસર કરતું હોય છે. ચલો આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. તો શું કહે છે, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોત તો અડધું જગત શાંત થઈ જાત. શું કહે છે, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોત તો અડધું જગત શાંત થઈ જાત. એટલે કે મનુષ્ય પોતાના વિચારોનો ત્યાગ કરીને અથવા તો પોતાની મનમાં જે પોતાના મનમાં જે પોતે વિચારોનો ગાંઠબંધન બાંધીને રાખ્યું છે એ છોડીને પોતે જાતે પોતાનો મંતવ્યો આપવા કરતાં બીજાના વિશે વિચારીને જો કાર્ય કરે તો એ કાર્ય સફળ થાય. ચલો પછીનું ઉદાહરણ છે, ભગવાન ભજ્યા હોત ખોટ તો ખોટું ન કરત. એટલે કે ભગવાનની જો પ્રાર્થના કરી હોત અથવા તો ભગવાનનું જો વિચાર્યું હોત તો તમે ક્યારેય ખોટું કાર્ય કરત નહીં. આ થયા તમારા વાક્યના પ્રકારો. હવે આ જે પ્રકારો છે એ પ્રકારો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એવી રીતે પૂછાશે કે વિધાન વાક્ય આપેલું હશે અને કૌંસમાં લખેલું હશે કે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અથવા તો આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો અથવા તો નિષેધ વાક્ય આપેલું હશે અને એને તમારે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગારવાચક વાક્યમાં ફેરવવાનું હશે અથવા તો સંભાવનાત્મક વાક્ય રચનાની અંદર તમારે ફેરવવાનું હશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં વાક્યના 8 પ્રકારો તમને, જે વિવિધ પ્રકારો તમને જે ભણાવ્યા એ 8 પ્રકારો તમારે તમારી નોટબુકની અંદર ઉદાહરણ સાથે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.